જુનાગઢ, જુનાગઢ એટલે સમસ્યાનો ગઢ બની ગયું છે. શા માટે? રોડ રસ્તાની સમસ્યા, ટ્રાફિકની સમસ્યા, ગટરની સમસ્યા. હવે તો એવી પરિસ્થિતિ થઈ છે કે એમએલએને પત્ર લખવો પડ્યો કમિશનરને. શા માટે પત્ર લખ્યો હતો? અને આ પત્ર લખ્યો છે જે એને લઈને જુનાગઢની જનતા શું કહી રહી છે, જે જાગૃત નાગરિકો છે જેને જુનાગઢની ક્યાંક ને ક્યાંક ચિંતા છે, આવા લોકો આપણી સાથે જોડાઈ છે. આપણે એમને પૂછીશું કે એ લોકો શું કહી રહ્યા છે. તમારું નામ અને શું વાત હતી? લલિત પરસાણા, પૂર્વ કોર્પોરેટર, મહાનગરપાલિકા જુનાગઢ. આપણે જોઈએ કે છેલ્લા 5 વર્ષથી ભાજપનું શાસન છે અને 60 માંથી 55 સીટ બીજેપીને લોકોએ વિશ્વાસ મૂકીને આપી હતી, પરંતુ જે સુવિધાઓ હતી પેલા મળતી એ પણ બંધ થઈ ગઈ હતી. અને 5 વર્ષમાં કેટલા બધા જનરલ બોર્ડ પણ મળ્યા હતા. એમાં જે સંજયભાઈએ પત્ર લખ્યો છે આપણે જોઈએ, એ પણ ત્યાં કાઉન્સિલર હતા અને પોતે ક્યારેય પણ જનરલ બોર્ડમાં એક પણ વિષય આ બાબતે ચર્ચા નથી કરી. તો જુનાગઢમાં આપણે જોઈએ કે 5 વર્ષથી અઢળક સમસ્યાઓ હતી અને પાછું 2 વર્ષથી ધારાસભ્ય હતા. છેલ્લા 3 વર્ષમાં જુનાગઢની પરિસ્થિતિ અતિ ખરાબ હતી. તો પછી એને આ બાબતે શાસકોને, કમિશનરને અને તમામને ટકોર કરી અને જનતાના સારા કામ થાય ત્યારે જ એને અવાજ ઉપાડવો જોઈએ. અત્યારે જે પત્ર લખ્યા છે એ આપણે જોઈએ કે કમિશનર ઉપર બધું દોષનો ટોપલો ઢોરવાનું આ બધું કર્યું છે, પણ ખરેખર જે વાક છે એ બોડીનો છે. એ બોડીને ઉપર સરકારમાં પણ કહેવું જોઈએ કે આ જે ચાલુ બોડી હતી એના પાપે જ આ બધું થયું છે. અને હાલમાં જે હમણાં નજીકમાં ચૂંટણી છે એટલે આ બાબતે પત્ર નહીં પણ નક્કર કામગીરી કરે અને કમિશનર અધિકારી બધાને સાથે રાખી અને જુનાગઢની જનતાના કામો થાય એવા પ્રયાસો કરવા જોઈએ. જે રીતે લલિતભાઈ વાત કરી કે જુનાગઢની જનતાના સારા કામો થાય એવા પ્રયાસ થવા જોઈએ, આપણી સાથે બીજા એક ભાઈ જોડાણા છે, એમને પૂછીએ શું નામ છે ને કઈ વાત છે. મારું નામ રાબડી અરવિંદ છે. આજે જુનાગઢમાં ટ્રાફિકનો પ્રશ્ન બહુ મોટો છે. હાલમાં જ અત્યારે હું બસ સ્ટેન્ડેથી અહીંયા ઝાંસીની રાણીના પુતળા સુધી આવ્યો તો પણ એટલો એક સાઈડમાં ટ્રાફિક આખો જામ થઈ ગયેલું પડ્યું છે. ટ્રાફિકમાં છેલ્લા 5 વર્ષમાં કોઈ કામ થયેલું નથી. સિગ્નલો નખાઈ ગયા, સિગ્નલો હજી ચાલુ નથી ત્યાં. તો આવી રીતના ખર્ચા કર્યા છે, ટ્રાફિકનો કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી. નથી ટ્રાફિક માટે પાર્કિંગની વ્યવસ્થા કોઈ કરી. પાર્કિંગ જે જવાબદારી કોર્પોરેશનની છે તો કોર્પોરેશનમાં 5 વર્ષ લગ્યા લોકોએ કર્યું હું. અને આજે ટ્રાફિક બધો આવે છે રસ્તા ઉપર ને માણસો ને જે 5 મિનિટનો સમય છે ને અત્યારે 20 મિનિટે પહોંચાતું નથી. જે રીતે અરવિંદભાઈ વાત કરી પાર્કિંગની સમસ્યા છે, પાર્કિંગ નથી સાથે સાથે ફૂટપાથો પણ નથી. આપણી સાથે બીજા એક વ્યક્તિ જોડાણ, એમને પૂછીશું શું વાત છે. મારું નામ સોહેલ સિદ્દીકી છે. જ્યારે અમારા સાથીભાઈ જે પાર્કિંગની વાત કરી કે ટ્રાફિક સમસ્યાની વાત કરીએ તો આવી ટ્રાફિક સમસ્યા એટલે ખાસ કરીને જુનાગઢનો જે ગામતળ જે વિસ્તાર છે એની અંદર અસંખ્ય જગ્યાએ ટ્રાફિકનો પ્રશ્ન તો છે જ અને અસંખ્ય જે ઇમારતો ઉભેલી છે એના જે પાર્કિંગ કાયદેસરના જે ઇમારતોના પાર્કિંગ છે એની અંદર પણ દુકાનો બનાવી અને વેચી નાખવામાં આવેલી છે. તો આ અંગે તંત્ર પણ મૌન છે અને વર્ષોથી આ વસ્તુનું ગાણું ગાય રાખે છે પણ આની કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. આ સામની સારી સાથે મને લાગે પોલીસ પણ અવાર નવાનો ઉકેલ કરવાની પ્રયત્ન કરે છે પણ એમાં પણ એ લોકો કોઈ કામગીરી કરી શકતા નથી. અને તાજેતરની અંદર આપણે જે વાત કરીએ કે જે ઉપરકોટ છે જે 1,00,000 કરોડો રૂપિયાના ખર્ચે જે રિનોવેટ કરીને એક જુનાગઢ માટે ઘરેણું સમાન આ વસ્તુ આપણા માટે થઈ છે અને એના ટુરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો પણ ટુરિસ્ટો જે આવે છે તે ખાસ કરીને 4 વ્હીલર કે અન્ય મોટા વાહન વ્હીકલમાં જ આવે છે. તો જે ઉપરકોટનો જે વિસ્તાર છે એ ઉપરકોટનો વિસ્તાર બિલકુલ કન્જેસ્ટેડ છે જેના કારણે જે બહારના આવેલા ટુરિસ્ટો છે બહુ હેરાન થાય છે. એમાં પાર્કિંગની કોઈ સુવિધા નથી. જ્યારે ભવનાથ ક્ષેત્રને પણ આપણે જે ટુરિસ્ટ તરીકે વિકાસ કરવાની વાત કરીએ છીએ તો ભવનાથ ક્ષેત્રમાં પણ કોઈ પાર્કિંગની કોઈ ચોક્કસ સુવિધાઓ નથી. અને જ્યારે આપણે વાત કરીએ કે જે ગુજરાતનું તાજ એટલે કે આપણે મહાબત મકબરો પર છે 1,00,000 કરોડો રૂપિયા ખર્ચે જે રિનોવેશન કરવામાં આવેલું છે અત્યારે આપણે એની પરિસ્થિતિ જોઈ શકીએ છીએ કે શું છે. તો આ અંગે આવા ઘણા પ્રશ્નો છે જે તંત્રએ ધ્યાને લીધું નથી અથવા તો તંત્રએ આંખ મીચામણા કર્યા છે. તો આ ફક્ત અત્યારે જે ધારાસભ્ય જે લેટર લખેલો છે ભલે લેટર લખ્યો છે ધારાસભ્ય લખવો પડે એ આપણા માટે બહુ કરુણાની વાત છે. જે રીતે વાત કરી પાર્કિંગનો મુદ્દો તો કાયમી માટે લોકોને નડતો જ રહ્યો છે અને ધારાસભ્યોને પત્ર પણ લખવો પડે છે. આપણી સાથે બીજા એક વ્યક્તિ છે, એમને પૂછીશું શું વાત છે. મારું નામ નીલેશભાઈ દેવાણી, રહેવાસી ઓજી વિસ્તાર જુનાગઢ. વાત જ્યારે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરોડિયાના પત્રની આવી છે ત્યારે તળાવના રિનોવેશન કે રીડેવલપમેન્ટ બાબતથી શરૂ થયેલો 4 લાઇન રોડ જે જુનાગઢને મહા મુશ્કેલથી મળેલો હતો આજે અડધા ઓજી વિસ્તારને એમાં ખાસ કરીને ઝાંઝડા રોડ વગેરે લોકોને જવા આવવા માટે એ તળાવ દરવાજાનો તળાવવાળો રસ્તો ઉપયોગી હોય છે અને રોજબરોજ અનેકો જ્યાં ઝઘડાઓ થાય છે, અકસ્માતો થાય છે એનું એકમાત્ર કારણ આજે રીડેવલપમેન્ટના નામે 3 વર્ષથી એ 4 લાઇન સદંતર બંધ કરી દીધેલો છે. આજે 4થું વર્ષ છે આ અને
ખરેખર આ પરિસ્થિતિમાં ત્રણ દિવાળીઓ પ્રજાએ ધૂળ ખાતા ખાતા કાઢી છે, જેને હિસાબે દમ અસ્થમાના લોકો બીમાર પડી રહ્યા છે. અને ખાસ કરીને સંજયભાઈ જે પોતે એ જ વિસ્તારના ઝાંઝેડા રોડના કોર્પોરેટર છે, તો એમને કેમ આ નહીં દેખાતું હોય? એમને પણ ક્યારેય કેમ આ બાબતનો ઉલ્લેખ નહીં કર્યો હોય? અને સાંભળવા મળતી વિગત મુજબ એ રીડેવલપ માટે મંજૂર કરાયેલા ફોર લાઇનમાં જે પતરા માર્યા છે એની પણ મુદત ક્યાંક ને ક્યાંક સાંભળવા મળતી વિગત મુજબ પૂરી થઈ ગઈ છે, તો કેમ હજી સુધી દૂર નહીં કરાવતા હોય? જો ખરેખર જૂનાગઢની જનતાને આપણે શાંતિથી જીવવા દેવા માંગતા હોય તો આ બધી બાબતો ધ્યાનમાં લે અને આ વહેલી તકે ફોર લાઇનના જે પતરા મારેલા છે, આડસ મારેલી છે, ખુલે એવી જ અમારી લાગણી છે અને માંગણી પણ છે. જે રીતે વાત કરી રીડેવલપમેન્ટના નામે ઘણા બધા લોકોને અત્યારે અવચળ છે. બીજી વાત કરીએ તો જૂનાગઢમાં ચોમાસામાં ગરનાળાઓ છે, બંને ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયા. આ ગરનાળા સંજયભાઈ કોરડિયાના જે નિવાસસ્થાનથી નજીક જ છે એ લઈને શું વાત છે આપણે પૂછીશું. જી જી, જે ગરનાળામાં પાણી ભરાય છે એ ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુમાં ઇલીગલી બાંધકામો છે. જે જગ્યાએ જેમ બધાએ કીધું કે પાર્કિંગ સમસ્યા બહુ પુષ્કળ છે, પાર્કિંગ સમસ્યા એટલા માટે છે કે જ્યારે કોઈ પણ બાંધકામ થાય છે તો નીચે સંપૂર્ણપણે પાર્કિંગ હોય છે, પરંતુ આ લોકો એના એકચ્યુઅલ નકશામાં પાર્કિંગ બતાવે છે અને સમય જતા ત્યાં પછી ફરી પાછું દુકાનો બનાવી લે છે. બીજા નંબરમાં એવું છે કે કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓને ક્યાંક ને ક્યાંક બાંધકામો જોવા મળે છે જૂના અને આટલા નવામાં, તો પણ એના પણ ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી. જેમ જોવા જાય તો માંગનાથ રોડ છે તો 9 મીટરનો રોડ બાંધકામમાં બતાવે છે, ખરેખર જોવા જાય તો 6 મીટરનો રોડ છે. તો શું કમિશનરને, એક્ઝિક્યુટિવ એન્જિનિયરને, એસટીપીઓને આ વાતનો ખ્યાલ નથી? બધી જ વસ્તુ ખબર છે. ઇલીગલી કન્સ્ટ્રક્શનનો એટલો બધો રાફડો ફાટ્યો છે કે જેથી કરીને આ બધા પાર્કિંગ સમસ્યા દરેક જગ્યાએ ઉભી થાય, અને જે જગ્યાએ પાર્કિંગ છે દર્શાવવામાં આવ્યું છે ત્યાં કોઈ પણ જગ્યાએ પાર્કિંગ જ નથી. અને સેકન્ડ વાત જોઈએ તો ખાસ કે જ્યારે કોઈ પણ આપણે બિલ્ડિંગ સામે ફરિયાદ કરીએ છીએ ત્યારે એનો બિલ્ડર રિવાઇઝ પ્લાન પાસ કરાવે છે. એ રિવાઇઝ પ્લાન પાછો આખો સેટિંગ વાળો જ હોય છે, જે જૂનો પ્લાન હોય છે એ મુજબનું જ બાંધકામ હોય છે. સ્થળ જતા કોઈ પણ પ્રકારે આ લોકો કોર્પોરેશનના કમિશનરશ્રી કાર્યવાહી કરતા જ નથી, એમાં ક્યાંક ને ક્યાંક આ લોકો સંડોવાયેલા છે. જે રીતે જિજ્ઞેશભાઈ વાત કરી પાર્કિંગ લઈને, જે ગેરકાયદેસર બાંધકામની પણ વાત એવી છે કે 100થી વધુ લોકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, મુખ્યમંત્રી પણ ટકોર કરી ગયા છે. જિજ્ઞેશભાઈ કામ તો થાય છે, નોટિસ પણ ઇસ્યુ કરી છે, એસટીપીઓને ખબર જ છે. નોટિસ માત્ર ને માત્ર વહીવટ માટે જ ઇસ્યુ થાય છે. તમે જોઈ જુઓ છો જેટલી જગ્યાએ નોટિસ આપી છે ત્યાં કોઈ પણ કાર્યવાહી થઈ જ નથી. બરાબર છે, બોગસ માપણી સીટો આવે છે, બોગસ માપણી સીટો ઉપર કોઈ કામ નથી થતા. બરાબર, તો એમાં બધાને જ ખબર છે, બધાની પાસે 10-10 આંખો છે. મુખ્યમંત્રી ટકોર કરી, મુખ્યમંત્રી જેટલી વાર ટકોર કરવી એટલી વાર ટકોર કરે. જૂનાગઢમાં જે લોકો એટલા બધા પથરાયેલા પડ્યા છે કુંભકર્ણ જેવા, ત્યાં સુધી કોઈ પણ વસ્તુ કઈ થવાની જ નથી. કારણ કે ઉપલા લેવલથી જ એ લોકો એવું સમજે છે કે ભાઈ જૂનાગઢમાં બેઠા બેઠા અમે ગાંધીનગરની સરકાર ચલાવીએ છીએ, જેથી કરીને અહીંયા કોઈ પણ કઈ કાર્યવાહી થઈ શકે એવી કન્ડિશન જ નથી. તમે જોઈ શકો છો આટલા બધો વિરોધ હોવા છતાં, આટલું બધું આ રીતના કહેવા છતાં, વર્ષ દિવસ પહેલા ફૂલ પાણી ભરાઈ ગયું હતું. બરાબર, આજની તારીખમાં અમુક અમુક જગ્યાએ જે કાળવો ડાયવર્ટ કર્યો હતો અમુક અમુક ના ખેતરો ધોવાઈ ગયા. બરાબર, છતાં પણ સરકારને ખબર હોવા છતાં સરકાર સુકામે એ બાબતે જોતી નથી. અને જૂનાગઢ આટલું બધું હૃદય સમાન છે સૌરાષ્ટ્રનું, તો સા કારણોસર અહીંયા ધ્યાન દેતા નથી? હું તો એવું માનું છું કે મુખ્યમંત્રી 8 દિવસ કમસે કમ જૂનાગઢમાં રહેવા આવવું જોઈએ, જેથી કરીને ખબર પડે કે ભાઈ આ પરિસ્થિતિ શું છે અહીંની. બરાબર, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ બધી હાલત ઉપલા લેવલે ખબર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જેને કહેવાય લાડુડી પ્રસાદ ક્યાંક ને કંઈક એટલી બધી વટાઈ છે કે પછી નજરઅંદાજ કરવામાં આવે છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, તો બહુ કન્જેસ્ટેડ છે, નવાબનું ગામ છે, પેલા પણ સાંકડીઓ ગલી હતી, આજ પણ સાંકડીઓ ગલી છે. પણ સાંકડી ગલીને મોટી કરવાની તમારી ફરજ છે, છતાં પણ સા કારણોસર તમે કામ નથી કરતા? એ ખાસ કરીને આમ જોવા જાય તો કલેક્ટરને પણ જોવું જોઈએ, કમિશનરને પણ જોવું જોઈએ. એવું નથી કે માત્ર એક જ વ્યક્તિ, અધિકારીઓ પદાધિકારીઓ ઉપર જ આપણે ઢોળીએ. દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે, છે ને છે. અમે લોકો ક્યાં સુધી અવાજ ઉઠાવશું? આ તો ઠીક છે, આટલા લોકો છે કે બોલી શકીએ છીએ. અમુક અમુક લોકો તો એવા છે જૂનાગઢમાં કે જેના ઘર પાસે ખાડા ખોદી જાય છે, ગટર તોડી નાખે છે, બિચારો બોલી નથી શકતો. કારણ કે બોલવા પાછળનું કારણ છે કે બોલી નથી શકતો, એ પાછું કાંઈક ને કાંઈક કોઈ ધમકી આપવા માંડે એને કે ભાઈ અમારું કામ ચાલે છે. રહી વાત અટાણે ભૂગર્ભ ગટરની અથવા પાણીની લાઈનની, તો સરકારે પણ એક વિચારવું જોઈએ કે આવનાર 20 વર્ષ સુધી કઈ ન કરવું પડે એવો પ્રોજેક્ટ કરવો જોઈએ. બરાબર, આજે પાણીની લાઈન નાખવામાં આવે છે, એવી પાણીની લાઈન જૂનાગઢમાં એપાર્ટમેન્ટોમાં છે,
કે જેથી કરીને ફોસ્તી પાણી આવે ને ટૂંકમાં કોઈ કચરો ન રહે નીકળી જાય. પરંતુ આવડી મોટી જુનાગઢ સિટી ને લાઈન આપે છે નાની એવી, બરાબર. કારણ આ પૈસાનો એક પ્રકારનો ગેરઉપયોગ જ છે, કારણ કે 20 વર્ષનો પ્રોજેક્ટ જોઈને એને પાણીની લાઈન નાખવી જોઈએ કે આવતા વર્ષે વધવું જોઈએ, બરોબર. એના હિસાબે જોવા જઈએ તો આ ક્યાંક ને ક્યાંક ઉપરથી ગ્રાન્ટો મળે છે, એ ગ્રાન્ટો ફિક્સ બેસાડવા માટેનો પ્રોજેક્ટ દેખાય છે. જેમ કે ગટર યોજના 700 કરોડ આસપાસની છે કહેવામાં આવે છે, બરોબર. હવે એને શું છે, એના ઉપર એક સરખીના ટ્રેક્ટર ફરી જાય તો તૂટી જાય છે પાઇપ. તો એનો મતલબ એવો છે કે ક્યાંક ને ક્યાંક સરકાર પૈસા આપે છે અને અમારે વાપરવાની જરૂર છે અને વાપરી નાખીએ છીએ. એનાથી વિશેષ કોઈ જુનાગઢમાં કામગીરી મને દેખાતી નથી, અને મારા અંદાજ મુજબ ગટર પ્રોજેક્ટ ફેલ પ્રોજેક્ટ હોય એવું સાબિત થાય છે દરેક જગ્યાએ. સંજયભાઈ કુરડિયાએ પત્ર લખ્યો છે એ બાબતે શું છે? સંજયભાઈ પત્ર લખ્યો એ બહુ સારી વાત છે કે ભાઈ જુનાગઢમાં આ પરિસ્થિતિ છે. અને જો મારા કેવું એવું છે કે જો સંજયભાઈના પત્રને પણ જો આ ઉપલા લેવલે ગણકારતા ન હોય તો અમે લોકો આ વાત કરીએ છીએ એ ક્યાંક ને ક્યાંક પેક ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવું. જે રીતે વાત કરી કે સંજયભાઈનો પત્ર છે સારી વાત છે, પણ ક્યાંક ને ક્યાંક કોઈ આ બાબતે ધ્યાન નથી દેતું. આપણી સાથે બીજા એક નાગરિક જોડાણ છે, એમને પૂછીશું. અમૃત દેસાઈ, જુનાગઢ. જુનાગઢના આદરણીય ધારાસભ્યશ્રીએ પ્રજાની પીડાને વાચા આપવાનો એક પ્રયાસ કર્યો છે, ખૂબ આવકારદાયક છે. હું ધારાસભ્યશ્રીના આ પત્રને ખૂબ આવકારું છું. સાથે સાથે એમણે પત્ર લખવા સુધી મજબૂર થવું પડ્યું એના ઊંડાણ અને ગહેરાઈમાં જઈએ તો ચોક્કસ લોકો એટલે કે 4-5 સેટિંગિયાઓને કારણે ધારાસભ્યશ્રીનું પણ ઉપર લેવલે ન ઉપજે એ પ્રકારનું એક વાતાવરણ ઉભું કર્યું છે. ધારાસભ્યશ્રીએ કોર્પોરેશનમાં માથું ન મારવું એ પ્રકારની અગાઉ દબાણ આવ્યું હતું, એ જ સિસ્ટમથી હજુ પણ ચાલે છે. અને હજુ પણ કહું છું, ભારતીય જનતા પાર્ટીના જો પંડિત દીનદયાળજીની વિચારધારા વાળા લોકો ત્યાં પ્રદેશમાં બેઠા હોય તો જુનાગઢ સંગઠનને બદલો, નહીંતર જુનાગઢ નરકાગારમાં બદલાઈ જશે. ધારાસભ્ય શું, સંસદ સભ્ય પણ ઊંધા માથે થશે ને તો પણ આ જુનાગઢ ક્યારેય ઊંચું નહીં આવે, કારણ કે આ લોકોએ ફોલી ખાધું છે. અને ફોલી ખાધું નહીં, અત્યારે જુનાગઢ કોર્પોરેશનની અંદરમાં એ લોકો કીડાની જેમ, એટલા કીડાની જેમ વળગ્યા છે કે કોર્પોરેશન અને પ્રજાને ચૂસી રહ્યા છે અને પ્રજા લાચાર બની છે. પ્રજાની પીડાને વાચા આપવાનો જે પ્રયાસ કર્યો છે ધારાસભ્યશ્રીએ, એમાં એની સાથે છીએ. પ્રજા એની સાથે રહેશે, 100% રહેશે. પણ ધારાસભ્યશ્રીએ મક્કમ થઈ અને આ સંગઠનના ખોલી ખાનારા લોકો સામે અવાજ ઉઠાવવો પડશે અને પ્રજાને એની સાથે લઈ અને પ્રદેશના લોકોને પણ કહેવું પડશે કે હવે સેટિંગ બંધ કરો, હવે હદ થઈ ગઈ, ભ્રષ્ટાચારની હદ થઈ છે. અને જુનાગઢને ભ્રષ્ટાચારની ગતકમાં ધકેલી દેનારાઓને ઘર ભેગા કરો. તમે ઈડીને સીડીની કેટલી તપાસો કરાવી, અહીં તો કરાવો કોઈક દિવસ. જે લોકો તમને કહું સામાન્ય લોકો હતા એની પાસે કંઈ નહોતું, એ લોકો અત્યારે અબજોપતિ કહેવાય, એની કોઈ તપાસ ન થાય. હે, આ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં આવું ચાલે શા માટે? અમે પંડિત દીનદયાળજીની વિચારધારા વાળા છીએ, ભારતીય જનતા પાર્ટીના મૂળભૂત સેવકો છીએ અને સ્વયં સેવક હોવાને નાતે હું સ્પષ્ટપણે કહું છું કે આ ભ્રષ્ટાચારીઓને હવે ઘરે બેસાડો તો સારું, અથવા એક દિવસ પ્રજામાં ભયંકર રોષ પાકશે. જે રીતે વાત કરી કે ભાજપના જે ભ્રષ્ટાચારીઓ છે તેને લઈને આજે મહાનગરપાલિકાની હાલત ખરાબ થઈ છે, આપણે અમૃતભાઈને એ પણ પૂછીશું કે હાલની જે પરિસ્થિતિ છે એનો સુધાર લાવવા માટે શું કરવું જોઈએ? હાલની પરિસ્થિતિમાં તો અત્યારે જ્યારે કમિશનર, મુસ્તદી કમિશનર જુનાગઢને મળ્યા છે, સારી રીતે કામ કરી રહ્યા છે, 1.5 મહિનામાં એમણે દેખાડ્યું છે પોતે કામ કરી રહ્યા છે, એટલે એને ખુલ્લા હાથે કામ કરવા દેવા જોઈએ. 4-5 સેટિંગિયાઓ હજુ જઈને કમિશનર સાહેબશ્રીને કંઈ હેરાન કરી રહ્યા છે એવું મારા ધ્યાનમાં આવ્યું છે. 3 દિવસ પહેલા જ ધારાસભ્યશ્રીએ પત્ર લખ્યો અને સંગઠનના એક પદાધિકારી ત્યાં પહોંચી ગયા અને સરકારમાંથી અમે આમ કરાવશું એવી આંબલા પીપળીમાં કમિશનર આવ્યા વગર, એ જે કોઈ આવે એને સાંભળ્યા વગર પોતાની મુસ્તદીથી હવે ખરેખર જુનાગઢને બહાર લાવવું હોય તો 2-3 વર્ષ સુધી વહીવટદાર શાસન રાખી અને આ જુનાગઢને બહાર કાઢવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. જુનાગઢ સમસ્યાનો ગઢ બની ગયો છે ત્યારે કમિશનર સાહેબે આના ઉપર ફોકસ રાખવો જોઈએ, કોઈની પણ વાતમાં આવ્યા વગર કામ કરવું જોઈએ. અને ખાસ જે વહીવટદાર શાસન છે તો જો 2-3 વર્ષ એવું શાસન રહેશે તો જુનાગઢની સમસ્યાનું નિવારણ આવશે એવું અમૃતભાઈનું કહેવું છે. આપણી સાથે બીજા એક ભાઈ જોડાણ છે, એમને પૂછીશું. આપનું નામ બટુકભાઈ મકવાણા. આપણે સંજયભાઈ આપણા ધારાસભ્ય જે પત્ર લખ્યો એ પત્રને અમે આવકારીએ, સાથે સાથે એક કહેવા માંગીએ છીએ કે ગુજરાત સરકારે જુનાગઢને સારામાં સારું કરવા માટે 5 વર્ષ ભાજપની જે બોડી હતી, જો આખા ગુજરાતમાં વધારેમાં વધારે જો ક્યાંય પૈસાને ગ્રાન્ટ આપી હોય તો જુનાગઢ છે. પણ જુનાગઢની અંદર તમે જોવો મોટામાં મોટી જે ફરિયાદ છે રોડની ફરિયાદ છે, અને આની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એ ભ્રષ્ટાચારની અંદર બધા લોકો સકળાયેલા જેવું દેખાય છે, ચૂંટાયેલા બોડીના માણસો પણ એની અંદર સકળાયેલા, કારણ કે ફક્ત ટેન્ડર ભરાય છે એમાં શરત હોય છે
કે આ રોડ છે એ એટલા વર્ષ સુધી તૂટશે નહીં, આ રોડ ની સલામતી રહે. પણ દરેક જગ્યાએ રોડ ને જયારે બનાવવામાં આવે, ટેન્ડરમાં શરત એવી હોય છે કે જે પેલા જૂનો રોડ છે તોડી નાખવામાં આવે, એની જગ્યાએ કાંકરેજ પાથરવામાં આવે, એની માટે ફરી નવો રોડ બનાવવામાં આવે, એવું કઈ થતું નથી. સંપૂર્ણ સંપૂર્ણ થીગડા મારી અને મોટામાં મોટો ભ્રષ્ટાચાર રોડ માટે થાય છે. જૂનાગઢ ની જનતા છેલ્લા 5 વર્ષની અંદર રોડ ની બાબતે ત્રાસીમાન થઈ ગઈ. એનાથી મોટી વાત તો એ છે કે મોટા અકસ્માત થયા છે અને યુવાનો ખુદ એમાં મૃત્યુના ભોગ બન્યા છે. છતાં આ રાજકીય આગેવાનો અને સત્તાધારી ભાજપના લોકોએ કોઈ દી આને ગંભીરતા નથી લીધી. હમણાં એમ કે નોરતા આવી રહ્યા છે માતાજીના, ત્યારે તમામ રોડમાં તમે જોવો, જ્યાં ગરબી જોતો બને ત્યાં જોવો, દરેક જગ્યાએ રોડ તૂટેલા છે. આ જ લગ્નની માટે કોઈ અસર નથી થઈ. અમે તાત્કાલિક માંગણી કરીએ કે આની માટે જબરજસ્ત તપાસ થવી જોઈએ કે આ જેટલા કોન્ટ્રાક્ટ કોના હતા, કોન્ટ્રાક્ટ આપનાર કોણ છે, કોન્ટ્રાક્ટ ના નિયમ નું પાલન થયું કે કેમ, ટેન્ડર નું પાલન થયું કે નહીં, નકર એની માટે પણ કમિશનર સાહેબે સરકારે ફોજદારી કાયદા મુજબ એની માટે કેસ કરીને એને અંદર કરી દેવા જોઈએ. અને લોકશાહીમાં જનતા સર્વસત્તાએ આ ધારાસભ્ય આગળ આવ્યા, જૂનાગઢ ની જનતાએ બધા રોડ માટે આવી જવું છે કે ભાઈ અમે ધારાસભ્ય જે માંગણી છે એને અમે ટેકો આપીએ અને તાત્કાલિક આનો ઉકેલ કરીએ. જે રીતે રોડ રસ્તાના પ્રશ્નની વચ્ચે કોન્ટ્રાક્ટરોની વચ્ચે, તો આ બાબતે સંજયભાઈ પત્રમાં કોઈ ઉલ્લેખ નથી કર્યો, એનું શું કહો છો? એનું કારણ છે કે સંજયભાઈ ખુદ 5 વર્ષ કોર્પોરેટર તરીકે રહ્યા ત્યારે કોઈ દિવસ એને કોઈ બાબતની કોન્ટ્રાક્ટ બાબતની ચર્ચા તો નથી કરી. પણ એમ કે મોટા મોટું હોનારત થયું હતું, એ હોનારતની અંદર જનતાને બચાવવા માટે પણ કઈ કર્યું નથી. એટલે કંઈક ને કંઈક એની પણ એમાં સાઠગાંઠ દેખાય છે બિલ્ડરો સાથે. ના, બચાવવા માટે સંજયભાઈ પોતે ગયા હતા સોસાયટીમાં અને પોતે પાણીમાં જઈ અને લોકોની સાથે ગયા હતા, પણ એ પછીથી કોઈ કામગીરી નથી. જ્યારે મુખ્યમંત્રીએ ટકોર કરી છે રોડ બાંધકામો ખુલ્લા કરવા બાબતે, પહેલો જ પ્રશ્ન એ છે કે આપણે બધાને ખબર છે સંજયભાઈ કરતા આપણા માન્ય મુખ્યમંત્રી આપણા માટે શેર માન્ય હોય, એને ખુદે કારવા માટે અનેક વાર ટકોર કરી છે કે કારવામાં જે ગેરકાયદેસર બાંધકામ છે એ બાંધકામ આજ લગ્ન હટ્યા નથી, અને ગરીબ માણસોના વર્ષોથી રહેનારા 2-5 ઝૂંપડા હટાવી અને તાત્કાલિક સંતોષ માન્યો છે, આની સામે પણ સંજયભાઈ બેલાની. ના, જે રીતે વાત કરવામાં આવે રોડ ઉપર લારી ગલ્લા રાખીને ધંધો કરે છે એના માટે ટ્રાફિક અડચણ થઈ છે, તેવું સંજયભાઈ ઉલ્લેખ કરેલો છે પત્રમાં. પત્રમાં ઉલ્લેખ કર્યો છે, પણ વાસ્તવિક ધારાસભ્ય બોલે એટલે જૂનાગઢની 7 લાખની જનતા બોલે, સમજી લો એની પાછળ 7 લાખ છે, એ કોઈ પાર્ટીના નથી, આપણા બધાના ધારા. એની ગંભીરતા લેવી જોઈએ અને તાત્કાલિક એનો અમલ થવો જોઈએ. જો એમ કે ધારાસભ્ય જેવા બોલે અને સરકારી વહીવટ એનું જો પાલન ના કરે તો અમે અંદર વિરોધ પક્ષના લોકો છે કે આગેવાનો, એની કઈ અસર થાય નહીં. જે રીતે વાત કરી કે જ્યાં સુધી ધારાસભ્યના પત્રની અસર નહીં થાય ત્યાં લગીને બધું નકામું છે, આપણી સાથે બીજા એક વ્યક્તિ જોડાણા છે, એમને પૂછીશું કઈ રીતની વાત છે. જી, આજે જ્યારે વાત છે કે જૂનાગઢના ધારાસભ્યશ્રીએ કમિશનરને પત્ર લખવો પડ્યો જૂનાગઢના પ્રશ્નો માટે, આ જૂનાગઢના પ્રશ્નો જ્યારે 2002માં જૂનાગઢ કોર્પોરેશન બન્યું ત્યારથી આજ દિવસ સુધી આશરે 22 વર્ષ થયા, પણ આ પ્રશ્નો ઠેરના ઠેર છે. કારણ કે જૂનાગઢને સશક્ત નેતાગીરી નથી મળી. વાત અત્યારે કોઈ રાજકીય પક્ષની નથી, સામાન્ય એનાલિસિસ કરીએ તો 6 વર્ષ સુધી ભાજપના ધારાસભ્ય રહ્યા હતા મહેન્દ્રભાઈ મશરુ, ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા ભીખાબાપા જોશી, ત્યારબાદ ફરી ભાજપના ધારાસભ્ય આવ્યા સંજયભાઈ. પરંતુ આ 8મી ટર્મ ચાલે છે, અગાઉની 7 ટર્મમાં જૂનાગઢનો શું વિકાસ થયો, કોણે અવાજ ઉપાડ્યો, કોણે પ્રશ્ન કર્યો, કોઈએ નહીં. જૂનાગઢમાં 31 જુલાઈએ કોર્પોરેશનની બોડી જે કાર્યકાળ પૂરો થયો અને વહીવટદાર શાસન આવ્યું, જૂનાગઢની પ્રજાને ઘણી આશા હતી કે 2 મહિનામાં તો જૂનાગઢમાં કંઈક સારું થશે, ઘણું સારું થશે, પરંતુ જૂનાગઢ ઉલટાનું વધુ બગડ્યું. મતલબ સાફ છે કે જૂનાગઢને હવે અધિકારીઓ પાસે કામ કરાવી શકે એવી સશક્ત ટકોરાબંધ નેતાગીરીની જરૂર છે. પક્ષ કોઈ પણ હોય, નેતા પ્રજાનો હોવો જોઈએ,
કારણ કે અત્યારે પ્રજા યાદ આવે છે ચૂંટણી સમયે, પ્રજાના પ્રશ્નો યાદ આવે છે ચૂંટણી સમયે, પરંતુ જ્યારે કાયમી પ્રજાને યાદ કરતો હોય એવા લોકો જ્યારે પ્રજાના પ્રતિનિધિ બનશે અને તો જ હવે જૂનાગઢ સુધરશે, બાકી બધી તો આપણે ઠાલી વાતો કરી શકીએ છીએ. એવું કહી શકાય કે જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી નજક છે એને લઈને સંજયભાઈ પત્ર લખ્યો છે? આજે એક સામાન્ય વાત છે કે કોઈ પણ આજે જૂનાગઢની અંદર જનપ્રતિનિધિ કોણ? કોર્પોરેટર તો બધાનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે, જૂનાગઢની પ્રજા ફરિયાદ કરવા માટે ક્યાં જાય? અઠવાડિયાના બે દિવસ સોમ અને ગુરુ કમિશનર શ્રી ફાળવે છે, શુક્રવાર ધારાસભ્ય શ્રી ફાળવે છે, બાકીના દિવસોમાં પ્રજાનું કોણ? કોઈ નહીં. અને આજે જ્યારે જૂનાગઢમાં વહીવટદાર શાસન છે, ચૂંટણીના ભણકારા વાગે છે, ત્યારે ધારાસભ્ય શ્રી દ્વારા આ જે રીતે પત્ર લખવામાં આવ્યો છે, ઉલટાનું વધુ સારું એ થાત કે ધારાસભ્ય શ્રીએ કાયદેસર ઉપવાસ ઉપર બેસવાનો વારો આવ્યો હોત. અને આજે પ્રજા ઈચ્છે પણ છે અને પ્રજાજન તરીકે મારી લાગણી અને માગણી પણ છે કે અમે તો તૈયાર છીએ ધારાસભ્ય શ્રી, તમે આગેવાની લો, અને જો તમને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું પાર્ટીનું શિસ્ત અથવા કંઈ પણ નડતું હોય તો પ્રજા આગેવાની લેવા તૈયાર છે, તમે પ્રજાને સપોર્ટ આપો. આ વાત પાર્ટી વિરોધી નથી, આ વાત સરકાર વિરોધી નથી, આ વાત પ્રજા લક્ષી છે, પ્રજાને એના હક મળવા જોઈએ, એ તમારી મૂળભૂત ફરજ છે. અને એ ફરજ જ્યારે તમે પૂરી કરવા કટિબદ્ધ થયા છો તો પ્રજા એ વધુ સારી રીતે આપ કામગીરી કરી શકો, એના માટે પ્રજા આપને પ્રોત્સાહિત કરે છે. આપ હવે કાગળ પરથી જમીન પર આવો. જે રીતે વાત કરી કે ધારાસભ્યએ ઉપવાસ પ્રવેશવું પડે, પણ મુદ્દો એ છે કે 55 કોર્પોરેટરો ઓલરેડી ભાજપના હતા. અત્યારે આ જ્યારે ભાજપની બોડીનું વિસર્જન થયું તો આ કોર્પોરેટરો ક્યાં છે? આપણે તુષારભાઈને પૂછીશું કે 55 કોર્પોરેટરોએ શું કરવું જોઈએ. આજે વાત આવે છે કે ભાજપની અંદર તમે કોઈ પણ હોદ્દા ઉપર જાઓ એટલે તમને પક્ષની શિસ્ત નડે છે, પક્ષની વિરુદ્ધમાં બોલવાનું નહીં. તો એક પ્રજા તરીકે મારો પ્રશ્ન એ છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી શા માટે એમ કહ્યા કે ભાઈ ગેરકાયદેસર બાંધકામો દૂર થવા જોઈએ? માનનીય ધારાસભ્ય શ્રી શા માટે પ્રજાના પ્રશ્નો બાબતે કમિશનર શ્રીને પત્ર લખે છે? હકીકત એવી નથી, હકીકત મેં અગાઉ કહ્યું એમ, નબળી નેતાગીરી જૂનાગઢનો મૂળભૂત પ્રશ્ન છે. આજે જ્યારે છાપેલા રબર સ્ટેમ્પ જેવા અને સારા લોકોની બદલે મારા લોકોને જ્યારે ટિકિટ આપી અને કોર્પોરેટરો બનાવવામાં આવે છે ત્યારે આ પ્રશ્ન થાય છે, અને જૂનાગઢ માટે આ પ્રશ્ન મૂળભૂત સમસ્યા રહ્યો છે. કુસરભાઈ, કોર્પોરેટરો અત્યારે હાલની તારીખે જૂનાગઢમાં જ રહે છે અને પ્રજાની વચ્ચે જ રહે છે. જે કોર્પોરેટરો જેમને બનાવવામાં આવ્યા એ લોકોને કોર્પોરેટરો બન્યા પહેલાની એમની શું લાયકાત હતી? એમણે કોઈ દિવસ એમની સોસાયટીના રોડ બાબતે અરજી પણ કરી હતી? નહોતી કરી. પરંતુ જ્યારે એક આપણા વડીલશ્રીએ કહ્યું એમ કે ભાજપની અંદર સંગઠન પણ એક જૂનાગઢ માટે પ્રશ્ન છે, તો જ્યારે એમ કેમ પ્રકારે સત્તા જાળવી રાખવી છે ત્યારે આવા રબર સ્ટેમ્પ લોકો જ સત્તા જાળવી રાખવામાં મદદરૂપ થઈ છે, આવું જ્યારે સંગઠન માનવા માંડે છે ત્યારે આ પ્રશ્નની શરૂઆત થઈ છે. અને જૂનાગઢની પડતીનું કારણ પણ આ જ છે કે સંગઠન ક્યાંક ને ક્યાંક એવું માને છે કે રબર સ્ટેમ્પ લોકો હશે તો સત્તા જળવાઈ રહેશે. કારણ કે જૂનાગઢની અંદર આજે એક સ્પષ્ટ વાત કરીએ તો ગિરીશભાઈ કોટેચા કે જે જૂનાગઢના 24 વર્ષના કોર્પોરેશનના અધિકારમાંથી સતત તો ન કહી શકાય પણ 10 વર્ષ સુધી ડેપ્યુટી કમિશનરનું પદ એમણે ઉપર આરૂઢ થયા છે. 10 વર્ષ સુધી જે વ્યક્તિ ડેપ્યુટી મેયર તરીકે આરૂઢ થયા હોય ત્યારે જૂનાગઢનો પ્રશ્નનો ઉકેલ ન કરી શકે એ માનવાને કારણ નથી. પરંતુ ક્યાંક જ્યારે વ્યક્તિનો પોતાનો વિકાસ થતો હોય અને જૂનાગઢ પડતી તરફ જતું હોય ત્યારે તો જૂનાગઢને એમ થાય જ, અને સંગઠન ઉપર પણ જૂનાગઢને શંકા જાય જ કે આવા લોકોને શા માટે બેસાડવામાં નથી આવતા, શા માટે આવા લોકોને દર વર્ષે પ્રમોટ કરવામાં આવે છે, અને આ શા માટેનો પ્રશ્ન જૂનાગઢની જનતાને ક્યારેય નથી મળતો. કારણ કે એનકેન પ્રકારે સત્તા જાળવી રાખવી છે, રબર સ્ટેમ્પ જેવા લોકોને કોર્પોરેટરો બનાવવા છે, જૂનાગઢની પ્રજાનું હકીકતે કોઈ નથી. પણ હવે જ્યારે જૂનાગઢની પ્રજા જાગી છે ત્યારે જ્યારે જૂનાગઢની પ્રજાલક્ષી પ્રશ્નોની ઉકેલ માટે સરકાર અને ધારાસભ્ય શ્રી પણ જ્યારે સક્રિય થયા છે ત્યારે હવે જેમ વડીલશ્રીએ કહ્યું તેમ જો સંગઠન નહીં સુધરે તો હવે જૂનાગઢની પ્રજા સુધારશે. જે રીતે જૂનાગઢના જાગૃત નાગરિકોએ વાત કરી કે જૂનાગઢની જે દશા છે, જૂનાગઢ હાલ સમસ્યાનું ગઢ બની ગયું છે, જ્યારે એમએલએને પત્ર લખવો પડે છે એ પણ એક શરમજનક બાબત છે.
ખરેખર એમએલએ ને પત્ર લખવાની જરૂર ન પડવી જોઈએ. નગરસેવકો નું કામ છે કે આ કામ નગરસેવકો એ કરવું જોઈએ, પણ નગરસેવકો હલ્યા નથી એટલા માટે એમએલએ પત્ર લખવો પડે છે. આવી પણ વાત થઈ. જુનાગઢ ની અંદર અનેક સમસ્યાઓ છે, પણ સમસ્યાઓનું સમાધાન શું આ પત્ર થી થશે? કે ધારાસભ્યને ઉપવાસ આંદોલન કરવા પડશે. અનેક વાતો છે, આવી જ વાતો સાથે ફરીથી મળતા રહેશું. ત્યાં સુધી મને રજા આપશો. નિર્ભય ન્યૂઝ, સાગર નિર્મલ, જુનાગઢ.